મિત્રો યુટ્યુબ ઉપર લર્નિંગ ગુજરાતી લખશો એટલે નીચે સબસ્ક્રાઈબ બટન દેખાશે ત્યાં ક્લિક કરશો બાજુમાં બે લાઇકોન છે એ પણ દબાવશો જેથી મારા નવા વિડીયોના નોટિફિકેશન તમને રેગ્યુલર મળતા રહે નમસ્કાર મિત્રો લર્નિંગ ગુજરાતી ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો ગયા વિડીયોમાં આપણે ટીવી ક્લાસીસ માટે આપણે શીખ્યા આજે આપણે શીખીશું તમામ પ્રકારનું જે કન્ટેન્ટ છે એનો ઉપયોગ કઈ રીતે કરીશું તો અહીંયા આપણે ઓલ બટન ઉપર ક્લિક કરીએ તો તમે જોઈ શકશો અહીંયા ફિલ્ટર માટે તમને મળે છે બોર્ડ મીડિયમ ધોરણ સબ્જેક્ટ કન્ટેન્ટ કયા પ્રકારનું જોઈએ છે અને મીડિયા કયા પ્રકારનું જોઈએ છે બરાબર તો અહીંયા તમે જોઈ શકો છો ઓલરેડી રિઝલ્ટ જે કન્ટેન્ટ છે એમાં અગિયારસો ને બાવીસ પ્રકારનું છે મેં ઓલરેડી એપ્લાઇડ ફિલ્ટર કરેલું છે જેમ કે બોર્ડમાં સ્ટેટ ગુજરાત પસંદ કરેલું છે મીડિયમમાં ગુજરાતી માધ્યમ અને ધોરણ પાંચ આપણે સિલેક્ટ કરેલું છે તો અહીંથી તમે ફિલ્ટર કેન્સલ પણ કરી શકો છો આ રીતે તમે બરાબર અહીં આપણે સ્ટેટ ગુજરાત તો ઓલરેડી છે જ મીડિયમમાં આપણે ગુજરાતી કરીએ છીએ તો તમે જોઈ શકશો ગુજરાતી મીડિયમનું મટીરિયલ છે અને અહીંયા તમને કેટલા પ્રકારની એ સંખ્યા છે એ મટીરિયલ આટલી દસ હજાર ત્રણસો તેર પ્રકારનું મટીરિયલ તમારી પાસે ઉપલબ્ધ છે અહીંથી જે તે ધોરણ પસંદ કરી શકો છો જેમ કે હું અહીંયા છઠ્ઠું ધોરણ પસંદ કરું છું તો છઠ્ઠા ધોરણને લગતું સત્તરસો એકવીસ જાતનું અહીંયા મટિરિયલ ઓલરેડી નીચે ઉપલબ્ધ છે મિત્રો સબ્જેક્ટ અત્યારે પસંદ કરતા નથી કન્ટેન્ટ ટાઇપ જે છે એ પણ તમે જોઈ શકશો કન્ટેન્ટ ટાઈપ અહીંયા મહત્વનું છે કોર્સ એસેસમેન્ટ તમે જે ઓલરેડી જે અહીંયા બુકમાર્ક જોઈ રહ્યા છો એ બુકમાર્ક અહીંયા બધા અલગ અલગ પ્રકારના હશે જેમ કે ઈ ટેક્સ્ટ બુક હશે રિસોર્સ હશે કોઈ એક્સપ્લેનેશન રિસોર્સ હશે બરાબર કોઈ પ્રેક્ટિસ રિસોર્સ હશે કોઈ સેલ્ફ એસેસમેન્ટ છે તો બધું અલગ અલગ પ્રકારનું મટીરિયલ છે એ બધા બુકમાર્ક છે એ અહીંયા તમને કન્ટેન્ટ ટાઈપમાં આપેલા છે કે આમાં બધું અલગ અલગ વિવિધ પ્રકારનું કન્ટેન્ટ છે પણ તમારે પર્ટિક્યુલર કોઈ કન્ટેન્ટ જોતું હોય જેમ કે મારે ડિજિટલ ટેક્સ્ટ બુક જોઈએ છે તો હું માત્ર ડિજિટલ ટેક્સ્ટબુક જ અહીંયા જોઈ શકીશ આ બધી તમે જોઈ શકશો બુકમાર્ક ટેક્સ્ટ બુક્સની આવી એટલે કે માત્ર તમે ટેક્સ્ટ બુક જોઈ શકો છો પણ મારે હવે ટેક્સ્ટ બુક્સ નથી જોઈતી હું આને અનચેક કરું છું અને ત્યારબાદ મારે જોઈએ છે ઇ ટેક્સ્ટ બુક તો ઇ ટેક્સ બુક ઉપર હું ક્લિક કરું તો માત્ર આ ઈ ટેક્સ બુક હશે બધી બરાબર આ તમે જોઈ શકો છો તમામ પ્રકારનું જે મટીરિયલ છે એ ઈ ટેક્સ્ટબુક બુકમાર્ક છે આને આપણે અનચેક કરીએ અને ત્યારબાદ ફરીવાર કન્ટેન્ટ કોઈ જોઈએ એક્સપ્લેનેશન કન્ટેન્ટ કે જે એક્સપ્લેનેશન જેમાં હોય અને એવું કોઈ રિસોર્સ આપણી પાસે પડ્યું હોય તો એ આ બધા મિત્રો આ બધા મટીરિયલ છે જે જે સંસ્થાએ બનાવેલા છે એના લોગો પણ અહીંયા આપેલા છે આ તમામ પ્રકારનું મટીરિયલ આવું પણ અહીંયા તેરસો પ્રકારનું મટીરિયલ અવેલેબલ છે ફરીવાર કન્ટેન્ટમાં જઈએ લર્નિંગ રિસોર્સિસ લર્નિંગ રિસોર્સિસ જે છે એ ઓલરેડી આ લર્નિંગ રિસોર્સિસ માટેના મિત્રો વિડીયો અથવા તો કન્ટેન્ટ છે બરાબર તો એ પણ અહીંયા એકસો પચીસ પ્રકારનું ઉપલબ્ધ છે ત્યારબાદ આગળ જઈએ પ્રેક્ટિસ ક્વેશ્ચન સેટ હું આની પર ક્લિક કરું છું તો તમે જોઈ શકશો આ બધું જે છે એક ક્વેશ્ચન સેટ છે જેમ કે હું આની ઉપર ક્લિક કરું છું અને તમે જોઈ શકશો એકથી છ પેજ છે અને બધા ક્વેશ્ચન સેટ છે બરાબર જે સ્વ પોથી આવે છે મિત્રો તો એ સ્વ પોથીના અહીંયા ક્વેશ્ચન સેટ છે અને એ પણ અહીંયા પ્રકરણ આપેલું છે પાણી બરાબર તો આ રીતે મિત્રો તમામ જે ચેપ્ટર છે એ તમામ ચેપ્ટરના જે પ્રશ્નો છે ક્ષમતાઓ સાથે અધ્યયન નિષ્પત્તિઓ સાથે મિત્રો અહીંયા આપેલા છે બરાબર તો જે સ્વાધ્યાય પોથીનું જે પેજ હોય છે એ પણ મિત્રો અહીંયા અવેલેબલ છે તો આ રીતે ક્વેશ્ચન સેટ આખા મિત્રો તમે જોઈ શકશો અહીંથી આપણે બેગ જઈએ ક્વેશ્ચન સેટ આપણે કાઢીએ છીએ અને બીજું કન્ટેન્ટ અહીંયા મૂકીએ અને છેલ્લું કન્ટેન્ટ છે ટીચર રિસોર્સ ટીચર રિસોર્સ ઉપર ક્લિક કરીએ છીએ તો અહીંયા મિત્રો જુઓ તમે આ બે જે ટોપિક છે એ ટીચર રિસોર્સિસ છે ટીચર માટેનું મટીરિયલ પણ અહીંયા મૂકેલું છે અને બંધ કરીએ છીએ અને સેલ્ફ એસેસમેન્ટ મિત્રો અહીંયા જે છે સેલ્ફ એસેસમેન્ટ પણ છે જેમ કે અહીંયા ધોરણ છ ગુજરાતી એકમ કસોટી તો મિત્રો એકમ કસોટી પણ તમને અહીંયા મળી જશે ધોરણ છ સંસ્કૃત સામયિક મૂલ્યાંકન કસોટી એ પણ તમને અહીંયા મળશે તો તમામ પ્રકારનું સેલ્ફ એસેસમેન્ટ તમે કરો કે તમામ પ્રકારનું મટીરિયલ અહીંયા તમે ફિલ્ટર કરી શકો છો જે તે ફિલ્ટર કરશો એ તમે અહીંયા ઉપયોગ કરી શકશો એ ઉપયોગની સાથે સાથે એને ડાઉનલોડ પણ કરી શકશો અને તમે એને શેર પણ કરી શકશો આ થઈ ઓલની અહીંયા તમે હું વિડીયો કરીશ તો મિત્રો તમે જોઈ શકશો માત્ર ને માત્ર અહીંયા વિડીયો મટીરિયલ તમારી પાસે ઉપલબ્ધ છે આ જેટલું છે એ બધું જ એ વિડીયો મટીરિયલ છે ડોક્યુમેન્ટ્સ ઉપર ક્લિક કરીશ તો અહીંયા તમે જોઈ શકશો અહીંયા બધું જ જે છે ડોક્યુમેન્ટ છે આ બધું જેટલું પણ આપેલું છે મિત્રો ઈ ટેક્સ્ટબુક છે એક્સપ્લેનેશન રિસોર્સિસ છે સેલ્ફ એસેસમેન્ટ છે તો આ તમામ પ્રકારનું જે મટીરિયલ તમને અહીંયા આપેલું છે એ બધું જ એક પ્રકારનું ડોક્યુમેન્ટ છે ઇન્ટરેક્ટિવ ઉપર હું ક્લિક કરું તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આ બધું જ જે હશે એ ઇન્ટરેક્ટિવ હશે જેમ કે હું આની પર હું ક્લિક કરું અને ઇન્ટરેક્ટિવ આપણે જોઈએ આ એક એમસીક્યુ ટેસ્ટ છે ચાલો પ્રગતિ ચકાસીએ તો તમે જોઈ શકો છો આ એક ઇન્ટરેક્ટિવ છે જેમ કે હું ક્લિક કરું છું અને નેક્સ્ટ જાઉં છું આ રીતે ક્લિક કરું છું નેક્સ્ટ જઉં છું તો આ પ્રકારની પણ અહીંયા એમસીક્યુ આપેલી છે બરાબર એને પણ તમે શેર કરી શકો છો ફૂલ સ્ક્રીનમાં પણ જોઈ શકો છો અને કન્ટેન્ટ કયા ધોરણનું છે એ પણ તમે અહીંયા જોઈ શકશો કે ત્રણેય ધોરણને અહીંયા ચાલે એવું છે સોશિયલ સાયન્સ માટે આ અવેલેબલ છે બેક જાઉં છું ત્યારબાદ અહીંયા ઓડિયો છે ઓડિયો ઉપર આપણે ક્લિક કરીએ તો મિત્રો અહીંયા ઓડિયો મટિરિયલ જેટલું હશે તમને જોવા મળશે આ ઓલરેડી જે ફિલ્ટર કરેલું છે સ્ટેટ ગુજરાત માટે ગુજરાતી માટે ક્લાસ સિક્સ માટે અને ઓડિયો બરાબર જો અહીંથી ફિલ્ટર હટાવતો જાઉં તો તમને જોવા મળશે બધું જ મટીરિયલ ધોરણ છ હટાવી દઉં તો તમને જોવા મળશે દસ હજાર ત્રણસો ને તેર જાતનું મટીરિયલ ગુજરાતી માધ્યમ હટાવું છું તો એ દસ હજાર ત્રણસો ને પંચાવન જેટલું જે મટીરિયલ છે એ ગુજરાતનું છે સ્ટેટ ગુજરાતનું અને આને પણ હટાવી દઉં તો મિત્રો છે બે લાખ એકતાલીસ હજાર આઠસો ને બાણું પ્રકારનું મટીરિયલ અહીંયા ઓલરેડી ઉપલબ્ધ છે બરાબર તો અહીંથી જે તે બોર્ડ જે તે ક્લાસ જે તે માધ્યમ જે તે સબ્જેક્ટ અને કન્ટેન્ટ ટાઈપ મુજબ તમે મીડિયા ટાઈપ મુજબ પણ અહીંયા ફિલ્ટર કરીને તમે તમારા બાળકો માટેનું સંદર્ભ સાહિત્ય વધારી શકો છો તો મને આશા છે કે દીક્ષાનો આપણે સંપૂર્ણ પરિચય આ વિડિયોમાં મેળવ્યો મિત્રો આ પૂરા પાંચ ભાગ છે પાંચે પાંચ ભાગમાં આપણે તમામ વસ્તુ અહીંયા સમજાયેલી છે મને આશા છે કે વિડીયો ગમ્યો હશે આવતા વિડીયોમાં કોઈ નવી માહિતી સાથે મળશું ત્યાં સુધી મને રજા આપશો અસ્તુ